નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો ગવર્નર આવેદન પત્ર આપીને કહે છે કે કેશુભાઈ પટેલની સરકારને હવે અમારો ટેકો નથી એટલે કેશુભાઈ પટેલની સરકાર લઘુમતીમાં મુકાઈ જાય છે આ ચુમ્માલીસ ધારાસભ્યોને ગાંધીનગર પાસે આવેલા વાસણિયા ગામમાં રાખવામાં આવે છે આ વાઘેલાનું ગામ હતું નરેન્દ્ર મોદી જસપાલ સિંઘ અશોક ભટ્ટ જેવા નેતાઓ વાસણીય ગામ ઉપર હુમલો કરી આ ચુમ્માલીસ ધારાસભ્યોને છોડાવી પાછા પોતાના કેમ્પમાં લઈ જવાનો વિચાર કરે છે પરંતુ આખું વાસણીય ગામ તેમની સામે હતું એટલે આ ચુમ્માલીસ લોકોને છોડાવી શકાય તેમ નહોતા નરેન્દ્ર મોદી યોજના બનાવે છે કે આ ચુમ્માલીસ ગદ્દાર છે તેમના ઘર ઉપર હુમલા કરાવીએ પરંતુ ગવર્નર નરેશ ચંદ્ર આ ચુમ્માલીસ ધારાસભ્યોના ઘરે પોલીસ રક્ષણ મૂકી દે છે એટલે નરેન્દ્ર મોદીની યોજના સફળ થતી નથી પરંતુ વાસણિયા ગામમાં કંઈ ખાસ વ્યવસ્થા હતી નહીં આ ચુમ્માલીસને રાખવા તો કેવી રીતના રાખવા એટલે રાતના અંધારામાં નક્કી થાય છે કે આ બધાને એક સલામત સ્થળે ખસેડવામાં આવે એક લક્ઝરી બસ આવે છે રાતના અંધારામાં અને ચુમ્માલીસ ધારાસભ્યોને બેસાડી મહેસાણા પાસે આવેલા ચરાડા ગામમાં લઈ જવામાં આવે છે ચરાડા ગામ એટલે હરિભાઈ ચૌધરીનું ગામ હરિભાઈ ચૌધરીનો દબદબો હરિભાઈ ચૌધરીના ગામમાં આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને રાખવામાં આવે છે આ ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આવ્યા છે તેવી સ્થાનિક લોકોને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડે છે પરંતુ થોડીક ઘટનાઓ પાછળ જઈએ કે બળવો કરી દીધા પછી શંકરસિંહની જે યોજના હતી તે કઈક જુદી હતી તે બહુ ઓછા લોકો જાણતા હતા અથવા કોઈને ખબર જ નહોતી શંકરસિંહ વાઘેલાના ત્યારે જે સમર્થક હતા અથવા જે વિચારકો તેમની પાસે હતા તેમાંનું એક નામ છે વિષ્ણુ પંડ્યા જે સાધનાનું તંત્રી પદ સંભાળતા હતા સાધના એટલે સંઘ અને ભારતીય જનતા પાર્ટીનું મુખપત્ર હતું આ વિષ્ણુ પંડ્યા શંકરસિંહ વાઘેલાના સલાહકાર હતા બીજા હતા પત્રકાર દિગ્ગજ પત્રકાર હતા તેમનું નામ છે દિગંત ઓઝા આ પણ તેમના સલાહકાર હતા અને તેમની સલાહ પ્રમાણે શંકરસિંહ વાઘેલા વર્તી રહ્યા હતા પરંતુ આ બળવો થયો તેની પહેલાં બરાબર એકવીસ દિવસ પહેલાં મુંબઈથી પ્રસિદ્ધ થતા અભિયાન મેગેઝિનમાં પત્રકાર અનિલ દેવપુરકર એક સ્ટોરી લખે છે અને સ્ટોરી એવી હતી કે શંકરસિંહ વાઘેલા બળવો કરવાના મૂળમાં અને ગુજરાત દેશમ બનાવશે જ્યારે આ પ્રસિદ્ધ થયું ત્યારે શંકરસિંહ વાઘેલા સ્તબ્ધ થઈ ગયા અને તેમણે કહ્યું કે અનિલ દેવપુર કરે સારા નવલકથાકાર છે હું પાર્ટીનો વફાદાર છું ને પાર્ટીને સાથે રહેવાનો છું આમ શંકરસિંહ વાઘેલાએ ત્યારે વાત વાળી લીધી હતી પરંતુ ખરેખર તેવું નહોતું શંકરસિંહ વાઘેલા દે ગામના એક અંધ જ્યોતિષ પાસે જાય છે પોતાની કુંડળી બતાડે છે અને કુંડળી જોનાર અંધ જ્યોતિષ બાપુને સલાહ આપ્યો છે બાપુ તલવાર ઉપાડો હવે તમારો સમય શરૂ થયો છે એટલે બાપુ તલવાર ઉપાડે છે પરંતુ ચરાડા ગામમાં ઘેરાઈ ગયેલા ધારાસભ્યોને હવે રાખવા ક્યાં તે પ્રશ્ન હતો એક તબક્કે એવો નિર્ણય લેવામાં આવે છે કે આમને રાજસ્થાન લઈ જઈએ પરંતુ ત્યાં પ્રશ્ન એવો હતો કે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને ભૈરવસિંહ શેખાવત ત્યાં મુખ્યમંત્રી હતા એટલે શંકરસિંહ વાઘેલાને ત્યાંથી કોઈ મદદ મળે તેવું નહોતું બીજો વિચાર આવ્યો કે મહારાષ્ટ્રની અંદર એટલે કે મુંબઈમાં આ ધારાસભ્યોને લઈ જઈએ પણ મહારાષ્ટ્રની અંદર શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત સરકાર હતી એટલે બળવો કરેલા ધારાસભ્યોને મહારાષ્ટ્રમાં રાખવા પણ સલામત નહોતા તો ક્યાં લઈ જવા ચરાડાને એ કે પટેલ સૌજી કોરાટ જેવા ભાજપના નેતાઓએ ઘેર લીધું હતું અને કહ્યું હતું કે અમે બહાર નીકળવાની દઈએ હવે ક્યાં લઈ જવા તે પ્રશ્ન હતો એટલે શંકરસિંહ વાઘેલા એક ફોન ઉપાડે છે અને કહે છે કે તમારા મુખ્યમંત્રી સાથે મને વાત કરાવો શંકરસિંહ વાગેલા દેશના એક મુખ્યમંત્રી સાથે વાત કરે છે અને એ મુખ્યમંત્રી ખાતરી આપે છે ચિંતા ન કરો તમારા માટે અમારું રાજ્ય સલામત છે અમે બધી જ વ્યવસ્થા કરીશું અને મુખ્યમંત્રીની ખાતરી પછી ચરાડામાં રહેલા આ ચુમ્માલીસ ધારાસભ્યોને અહીંથી ખસેડવાનો નિર્ણય લેવામાં આવે છે આ ધારાસભ્યો ક્યાં જાય છે તેની કદાચ તેમને પણ ખબર નહોતી તેની વાત આપણે આવતીકાલે ખજુરાવકાંડના પાંચમા ભાગમાં કરીશું પરંતુ ખજુરાવકાંડ જાણવા સમજવા અને સાંભળવા કે જોવા તમારે પહેલાં નવજીવન ન્યૂઝનો બે લાયકોન દબાવવો પડશે તો આ કામ પહેલાં કરો ફેસબુક પેજ લાઇક કરો કાલે હું આવું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड पराई